જય સ્વામિનારાયણ બાળ મિત્રો, આપણે 1.1 દાખલા નંબર 3 જોશું. અત્યારે નેક્સ્ટ આગલા વિડીયોમાં આપણે એક પહેલો અને બીજો દાખલો જોયો, હવે ત્રીજો દાખલો જોઈએ. તો રકમ જો, એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તેઓ જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? ખાસ સહેલો અને સરળ દાખલો છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક જૂથ 616નું છે, બીજું જૂથ 32 સભ્યોનું છે. એ પાછળ કૂચ કરી રહ્યું છે એટલે કે ચાલી રહ્યું છે. બેન્ડ વગાડતા હોય તો બેન્ડની પાછળ આપણે ચાલતા હોઈએ છીએ, એવી રીતે અહીંયા ચાલી રહ્યું છે. સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા એટલે સમાન રીતે સમાન લાઇનમાં ચાલે છે. જેવી રીતે તમારી ધોરણ 9, 10, 8માની 7માની લાઇન કરીએ એવી રીતે આપણે લાઇનમાં બેસાડીએ, જે લાઇન બને એને સ્તંભ કહેવામાં આવે છે. તો એમાં એવું કીધું છે, મહત્તમ કેટલા સભ્યો કેટલા એક લાઇનમાં બેસાડવા એ શોધવાનું છે. તો એ શોધવા માટે આપણે અહીંયા 616 અને 32નો ગુસા શોધવો પડે. તો તમને 616 અને 32નો ગુસા શોધતા આવડે છે બાળ મિત્રો? તો આપણે જોઈએ, 616 મોટા છે, 32 નાના છે. તો ગુસા શોધીએ તો 616 બરાબર 32, 32નો ભાગ ચલાવીએ તો 32 × 19 કરશો એટલે શેષ તમને 8 વધશે. આ ધ્યાન રાખજો, 32 × 19 કરશો શેષ 8 વધશે. હવે સૂત્રનો કરતાં તમે 32ને બનાવો, સૂત્રનો કરતાં 32ને બનાવ્યો, ભાગ ચલાવીએ તો ભાગ આપણે ચલાવીએ તો કે 8 વડે ભાગ ચલાવીએ તો 8 × 4 = 32, 8 × 4 = 32. તો 32 એટલે શેષ 0 વધી, એનો મતલબ ગુસા તમને 8 મળ્યો. તો અહીં લખ્યું ગુસા 8, એનો મતલબ આમ કોઈ પણ સ્તંભમાં મહત્તમ 8 સભ્યો હશે. બેન્ડ વગાડવાવાળા મહત્તમ 8 સભ્યો હોય છે. જે અહીંયા આપ્યું છે કુલ સભ્યો 32 હતા, એમાંથી એક એક લાઇનમાં 8 સભ્યો હોય શકે. તો આ દાખલો પણ બાળ મિત્રો 2 માર્કમાં પૂછાઈ શકે, ખૂબ જ સહેલો દાખલો છે. હવે જોઈએ દાખલા નંબર 4 જોઈએ. ખાસ રકમ થોડી મોટી આપેલી છે, એમાં સૂચના છે ખાસ. તો આપણે રકમ જોઈએ, યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક એમ માટે 3m અથવા 3m+1 સ્વરૂપમાં હોય. એ થઈ રકમ. સૂચના એવી છે, ધારો કે x કોઈ ધન પૂર્ણાંક છે તો તે 3q, 3q+1, 3q+2 સ્વરૂપમાં હોય. હવે દરેકનો વર્ગ કરો અને દર્શાવો કે ફરીથી તેને 3m અથવા 3m+1 સ્વરૂપમાં લખી શકાય. આપણે એનો વર્ગ કરવાનો છે 3q, 3q+1 ને 3q+2નો, અને એને આપણે 3m અથવા 3m+1 સ્વરૂપમાં બતાવવાની છે. કારણ અહીં રકમમાં કીધું છે, કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કરવાનો છે અને કોઈક પૂર્ણાંક એમ માટે, એમ માટે છે એટલે અહીં એમનો ઉલ્લેખ છે. જો કોઈ બીજો અક્ષર હોત એટલે કે ઝેડ હોત તો અહીંયા ઝેડનો ઉલ્લેખ હોત, સી હોત તો અહીંયા સીનો ઉલ્લેખ હોત. તો હવે આપણે આ દાખલો જોઈએ, ખાસ ધ્યાન આપો, સરળ છે. આગળ આ પ્રકારનો એક આપણે બીજા દાખલામાં જોયું હતું. જોઈએ, ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક છે એ આપણે ધારી લીધું, આપણને રકમમાં કીધું. તો કોઈ પણ ધન પૂર્ણાંક આપણે એ ધારી લીધો. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ એ બરાબર BQ+R, જ્યાં B = 3. કારણ બાળ મિત્રો તમે જોઈ શકો, અહીં 3m અથવા 3m+1 તો અહીંયા આગળ 3 છે એટલે 3 લઈ શકાય. બીજું બાળકો ખાસ કે જો 3ની જગ્યાએ 9 હોય
તો પણ આપણે 3 નો ઉલ્લેખ જ કરીશું, કારણ 3 ના ઘડિયામાં 9 આવે છે, એટલા માટે જો આપણે અહીંયા 9 લેશું તો શેષ તમને 0 1 2 3 4 5 6 7 8 એટલી શેષ મળે, પછી ગણતરી ખૂબ જ લાંબી થાય, પરંતુ અહીંયા દાખલો 2 માર્કમાં જ પૂછાશે. તો જો 9 આપેલા હોય તો ત્યાં આપણે 3 લેશું બી બરાબર, અને અહીંયા તો 3 આપેલા છે, જો 3 લેશું એટલે આપણે જોઈ શકીએ બી બરાબર 3, તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બી આ શરત હોવાથી આર બરાબર આપણે નક્કી કરી શકીએ. બી બરાબર 3 હોય તો બી છે એના કરતાં આર નાનો છે, અને આર છે 0 અથવા 0 થી મોટો, અહીં લીધું કે 3 છે તેથી આર બરાબર 0 1 અથવા 2. આવું આગળ બીજા દાખલામાં આપણે કરી ગયા, ત્યાં 6 હતા એટલે 0 1 2 3 4 5 5 સુધી શેષ લીધી હતી, અહીંયા 3 છે એટલે 0 1 2 શેષ લીધી. તો હવે બી ક્યુ પ્લસ એ બરાબર બી ક્યુ પ્લસ આર, એમાં બી બરાબર 3 છે જે તમે જોઈ શકો છો, આર બરાબર પહેલાં 0 પછી 1 પછી 2 આ કિંમત મૂકી તો અહીં 3 ક્યુ પ્લસ 0 એટલે 3 ક્યુ સમીકરણ 1, 3 ક્યુ પ્લસ 1 સમીકરણ 2, 3 ક્યુ પ્લસ 2 સમીકરણ 3. હવે આપણે આનો વર્ગ કરીશું બધા સમીકરણનો, અને 3 અને 3 એમ પ્લસ 1 સ્વરૂપમાં ગોઠવીશું. તો જો એ બરાબર 3 ક્યુ પહેલું સમીકરણ હતું, માટે બંને બાજુ વર્ગ કર્યો તો એનો વર્ગ બરાબર 3 ક્યુ નો વર્ગ, તેથી એનો વર્ગ બરાબર 3 નો વર્ગ 9 ક્યુ નો વર્ગ, આ ક્યુ છે બાળ મિત્રો. ત્યાર પછી એનો વર્ગ બરાબર આપણે 3 એમ જોઈએ છે એટલે 3 કોમન કાઢીએ, કૌંસમાં જે વધે એમને એમ જ રાખવાનું, 3 કોમન કાઢો એટલે કૌંસમાં વધશે 3 ક્યુ સ્ક્વેર. તો 3 ક્યુ સ્ક્વેર વધ્યું, હવે તમે જોઈ શકો એ સ્ક્વેર બરાબર 3, જે કૌંસમાં હોય એને એમ આપણે લઈ લેવાનું, જ્યાં એમ બરાબર 3 ક્યુ સ્ક્વેર છે એ કોઈ પણ આપણે પૂર્ણાંક લઈ શકીએ છીએ, તો એ બરાબર એમ બરાબર 3 ક્યુ સ્ક્વેર. તો અહીંયા આપણે પહેલું સાબિત કર્યું 3 એમ સ્વરૂપ આપણને મળી ગયું, કોઈ પૂર્ણાંકનો વર્ગ 3 એમ સ્વરૂપનો હોય અથવા 3 એમ પ્લસ 1 સ્વરૂપનો હોય તો 3 એમ સ્વરૂપનો મળ્યો. હવે આગળ જોઈએ એ બરાબર 3 ક્યુ પ્લસ 1 માટે, તો અહીંયા આ બીજું સમીકરણ હતું એ બરાબર 3 ક્યુ પ્લસ 1, તમે જોઈ શકો છો બીજું સમીકરણ એ બરાબર 3 ક્યુ પ્લસ 1. હવે આપણે એની ગણતરી જોઈએ તો 3 ક્યુ પ્લસ 1નો વર્ગ કર્યો એટલે બાજુમાં સૂત્ર બાળ મિત્રો તમને આપેલું છે, કયું સૂત્ર મૂકવાનું, તો કે એક્સ પ્લસ વાય આખા કૌંસનો વર્ગ બરાબર એક્સનો વર્ગ પ્લસ 2 એક્સ વાય પ્લસ વાયનો વર્ગ. હવે એ સૂત્ર મૂકીએ એટલે પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ એટલે 3 ક્યુનો વર્ગ એટલે 9 ક્યુ સ્ક્વેર, પહેલું બીજું પદ 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે 6 ક્યુ વત્તા 1. હવે અહીંયા પ્લસ 1 તો આપણે જોઈએ છે એટલે પ્લસ 1 અલગ રાખીએ, આ બેમાંથી આપણે 3 કોમન કાઢીએ, કાઢ્યા 3 કોમન તો કૌંસમાં વધે છે 3 ક્યુ સ્ક્વેર વત્તા 2 ક્યુ, કૌંસમાં વધ્યું 3 ક્યુ સ્ક્વેર વત્તા 2 ક્યુ, અને 3 ક્યુ સ્ક્વેર વત્તા 2 ક્યુ એને આપણે એમ ધારી લેશું કોઈક પૂર્ણાંક છે, તો અહીંયા કોઈકનો વર્ગ 3 એમ પ્લસ 1 સ્વરૂપનો થઈ ગયો, જ્યાં 3 ક્યુ સ્ક્વેર વત્તા 2 ક્યુ છે. તો આ પણ બાળકો તમારે નાના ધોરણોમાં આવી જ ગયું છે, સરળ છે, કંઈ કર્યું નથી, વર્ગ કર્યો આમાંથી 3 કોમન કાઢ્યા, જે વધે છે એને આપણે એમ નામ આપીએ, અહીંયા પ્લસ 1 આવે છે તો પ્લસ 1 એમને એમ જ રાખ. એ જ રીતે આગળ જોઈએ હવે ત્રીજું સમીકરણ એ બરાબર 3 ક્યુ પ્લસ 2, એ બરાબર 3 ક્યુ પ્લસ 2 માટે એ સ્ક્વેર બરાબર 3 ક્યુ પ્લસ 2 નો વર્ગ. તો અહીંયા પણ જે આપણે ઉપર સૂત્રનો ઉપયોગ કર્યો એ સૂત્રનો અહીંયા ઉપયોગ કરીએ તો પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ એટલે અહીંયા આ સૂત્ર મૂક્યું. ત્યાર પછી આપણે અહીંયા જોઈ શકીએ કે અહીંયા 4 છે, તો 4 આપણે નહીં જોતા, આપણે છેલ્લે પ્લસ 1 જોઈએ છે, તો 4ના ભાગ પાડીએ 3 પ્લસ 1, 3 પ્લસ 1 એટલે 4 થઈ જશે, ને છેલ્લે 1 આવે એમના એમ જ રાખીશું, 1 જેમ છે એમ, બાકી આ 3 પદ થઈ ગયા. આ 3 પદમાંથી આપણે 4ના શું કામ ભાગ પાડ્યા, તો કે આપણે પ્લસ 1 સ્વરૂપ જોઈએ છે, પ્લસ 1 સ્વરૂપનું. તો અહીંયા 3 પદ છે, 3 પદમાંથી આપણે 3 કોમન કાઢીએ છીએ, કૌંસમાં વધે 3 ક્યુ સ્ક્વેર, 12 ક્યુમાંથી 3 કોમન કાઢીએ 4 ક્યુ, 3માંથી 3 કોમન કાઢીએ એટલે 1 પ્લસ 1, તો 3 એમના એમ આ કૌંસની જગ્યાએ એમ મૂકીએ છીએ પ્લસ 1, જ્યાં એમ બરાબર 3 ક્યુ સ્ક્વેર પ્લસ 2 4 ક્યુ પ્લસ 1.
જે તમે જોઈ શકો છો તો અહીંયા તમે જોયું કે પહેલું સ્વરૂપ 3m સ્વરૂપનું મળ્યું, બીજું 3m પ્લસ 1, ત્રીજું 3m પ્લસ 1. તો અહીંયા રકમમાં કીધું હતું કે આમ કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપનો હોય. તો આપણે અહીં સાબિત કર્યું કે m માટે કોઈ m માટે આપણે 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં સાબિત કર્યું. જે તમે 3 3 સમીકરણ મેળવ્યા, 3 3 નો વર્ગ કર્યો, ત્યાર પછી આપણે 3m અને 3m પ્લસ 1 સ્વરૂપ સાબિત કર્યું. તો અહીંયા રકમ જ લખેલી છે ને અહીંયા આ દાખલો પૂરો થાય. બે માર્કમાં પૂછાય છે બાળકો, ગણતરી વધારે છે, દાખલો મોટો છે પરંતુ અઘરો નથી, સહેલો છે, ટ્રાય કરજો, ચોક્કસ 100% તમને આવડશે. પ્રયત્ન કરીએ તો 100% સફળ થઈએ. દાખલા નંબર 5 જોઈએ. તો 5 કંઈક આ પ્રકારનો બાળકો, એ તો ખૂબ સરળ. આગળનો જે બાળકોને ચોથો દાખલો આવડી ગયો હશે એ બાળકોને પાંચમા દાખલામાં કોઈ તકલીફ રહેશે નહીં. જો પાંચમો દાખલો, યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન, હવે ધન એટલે પ્લસ, ઘન એટલે 3 ઘાત કરવાની, આગળ વર્ગ કર્યો તો અહીંયા ઘન કરવાનો, ઘન 9m 9m પ્લસ 1 અથવા 9m પ્લસ 8 સ્વરૂપનો હોય. ઘન કરીએ એટલે 9m 9m પ્લસ 1 અથવા 9m પ્લસ 8 સ્વરૂપનો હોય. અહીંયા ઘન કરવાનો છે, આગળના દાખલામાં વર્ગ કર્યું હતું. ખાસ અહીંયા તમને એવું કીધેલું, 9 હોય તો આપણે બી બરાબર 3 લેશું. તો આ ખાસ અહીંયા ધ્યાન રાખજો, આગળ જે કરી સેમ પ્રોસેસ આગળ આવી જ ગયું છે ચોથા દાખલામાં. કે કોઈક ધારો કે એ કોઈક ધન પૂર્ણાંક છે, ધારો કે એ કોઈક ધન પૂર્ણાંક છે જે તમે જોઈ શકો છો. આગળ આપણે ચોથા દાખલામાં આનો ઉપયોગ કરી ગયા, તો એ કોઈક ધન પૂર્ણાંક છે. હવે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ એ બરાબર બી ક્યુ પ્લસ આર, જ્યાં બી બરાબર 3, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બી, તેથી આર બરાબર 0, 1 અથવા 2. હવે એ બરાબર બી ક્યુ પ્લસ આર, તો તમને ખબર છે આપણે 3 શું કામ લીધા, કારણ 3ના ઘડિયામાં 9 આવી જ જશે એટલે 3 લીધા. જો આપણે 9 લેતે તો શેષ વધે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, તો ગણતરી થોડી લાંબી થઈ જતે, જવાબ તો એ જ આવે. તો આપણે અહીંયા 3 લેશું, પછી શેષ 0, 1 અને 2. તો પહેલાં આર બરાબર 0, પછી આર બરાબર 1, પછી આર બરાબર 2, કિંમત મૂકી 3 સમીકરણ. હવે આગળના દાખલામાં વર્ગ કર્યા હતા, અહીંયા આપણે ઘન કરીએ. જોઈએ બાળ મિત્રો, સરળ છે. એ બરાબર 3q માટે બંને બાજુ ઘન કર્યા, આગળ વર્ગ કર્યો તો ચોથા દાખલામાં અહીંયા ઘન છે, તો ઘન કરીએ. 3નો ઘન 27, ક્યુનો ઘન આપણે 9 કોમન કાઢવા છે, કારણ રકમમાં 9m 9m પ્લસ 1 9m પ્લસ 8 સ્વરૂપનો હોય. તો જોઈ શકો છો 9 કોમન કાઢ્યા, કાઉન્સમાં વધ્યું 3q ઘન. 3q ઘનને આપણે m લખી શકીએ, તો આપણે m એને ધારી લીધો તો અહીંયા સ્વરૂપ મળી ગયું, કોઈકનો ઘન આપણને 9m સ્વરૂપનો મળી ગયો. ત્યાર પછી આગળ વધીએ, તો આગળ તમે જોઈ શકો છો બાળકો બીજું સમીકરણ. બીજા સમીકરણમાં જોઈએ, a બરાબર 3q પ્લસ 1 માટે એનો ઘન બરાબર 3q પ્લસ 1 નો ઘન આપણે કરીશું. તો એનો ઘન કરીએ તો ઘનનું સૂત્ર એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ એક્સ 3 ગુણ્યા એક્સ વાય કાઉન્સમાં એક્સ પ્લસ વાય. એક્સની જગ્યાએ 3q છે, વાયની જગ્યાએ 1 છે. ફરીવાર, એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ 3xy કાઉન્સમાં એક્સ પ્લસ વાય એ સ્વરૂપનું છે. તો અહીંયા જોઈએ આપણે, એક્સની જગ્યાએ 3q, વાયની જગ્યાએ 1, તો 3q નો ઘન એટલે 27, ક્યુનો ઘન 1નો ઘન 1, 3 તરી 9, 9q, 9 એકા 9 એટલે 9q, કાઉન્સ એમના એમ જ. ત્યાર પછી 27q ઘન એમના એમ પ્લસ 1, આ 9q અંદર જશે, તો 9 તરી 27, ક્યુ ગુણ્યા ક્યુ, ક્યુનો વર્ગ, 9q એકારે ગુણશે એટલે 9q. ત્યાર પછી આ પદને આપણે વ્યવસ્થિત ગોઠવીએ, 3 ઘાતવાળું પદ પહેલાં, પછી 2 ઘાતવાળું, પછી 1 ઘાતવાળું, ને લાસ્ટમાં અચળ પદ.
હવે તમે જોઈ શકો પ્લસ વન તો આપણે જોઈએ છે તો પ્લસ વનને અલગ રાખવાના, બાકીનામાંથી આપણે નવ કોમન કાઢીએ, નવ કોમન કાઢ્યા કૌંસમાં જે વધે કૌંસમાં એમનું એમાં જ નવ આ ત્રણમાંથી કોમન કાઢીએ એટલે સત્યાવીસમાંથી કોમન નવ કાઢીએ એટલે ત્રણ, સત્યાવીસમાં નવ કોમન કાઢીએ ત્રણ, નવમાંથી નવ કોમન કાઢીએ એટલે એક. આ ક્યુ છે તો ખાલી ક્યુ વધે, એક ક્યુ લખો કે ક્યુ ચાલે, એગન બરાબર નવ, આ કૌંસની જગ્યાએ એમ લખ્યું પ્લસ વન, જ્યાં એમ બરાબર થ્રી ક્યુ ઘન પ્લસ થ્રી ક્યુ સ્ક્વેર પ્લસ ક્યુ છે. હવે આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ બાળ મિત્રો, તો ત્રીજા પોઈન્ટમાં ધ્યાન રાખો એ સરળ છે, ત્યાં એ બરાબર થ્રી ક્યુ પ્લસ ટુ માટે, તો હવે આગળના દાખલામાં એ વન હતા અહીંયા ટુ થઈ જશે, થ્રી ક્યુ પ્લસ વનનો ઘન કર્યો તો હવે થ્રી ક્યુ પ્લસ ટુનો ઘન કરીએ તો એક્સનો ઘન વાયનો ઘન વત્તા થ્રી એક્સ વાય કૌંસમાં એક્સ પ્લસ વાય. હવે એક્સની જગ્યાએ તો થ્રી ક્યુ આગળ હતું એમ જ, વાયની જગ્યાએ ટુ પહેલાં વન હતા અહીંયા ટુ આવી ગયા, તો ટુની જગ્યાએ આપણે જે કાંઈ થતી હોય એ પ્રોસેસ કરીએ, આ ઘન કર્યો એમને એમ જ, ટુનો ઘન આઠ થાય છે જે જોઈ શકો છો, ત્રણ તરી નવ, નવ બે અઢાર, અઢાર ક્યુ કૌંસમાં જે છે એમને એમ જ, અઢાર ક્યુ અંદર ગુણશે એટલે અઢાર તરી ચોપન, ક્યુ ગુણ્યા ક્યુ, ક્યુનો વર્ગ, અઢાર બે છત્રીસ તો છત્રીસ ક્યુ. ત્યાર પછી ઉત્તરતા ક્રમમાં ગોઠવે ત્રણ ઘાત બે ઘાત એક ઘાત અને અચળ પદ. હવે આપણે પહેલાં જોઈતું હતું નવ એમ, પછી નવ એમ પ્લસ વન, નવ એમ પ્લસ આઠ, તો આઠ આપણને મળી ગયા છે તો એના કંઈ ભાગ પાડવાની જરૂર નથી. આપણે બી ચોથા દાખલામાં ચારના ભાગ પાડ્યા હતા ત્રણ પ્લસ વન, પણ અહીંયા ભાગ પાડવાની જરૂર નથી તો નહીં પાડો. આઠ એમના એમ આ ત્રણમાંથી આપણે ત્રણે ત્રણ પદમાંથી નવ કોમન કાઢીએ તો કૌંસમાં થ્રી ક્યુ ઘન વત્તા સિક્સ ક્યુ સ્ક્વેર વત્તા ફોર ક્યુ, જેમાંથી ત્રણેમાંથી નવ કોમન કાઢ્યા એટલે આ રીતે કૌંસ વધે છે. ત્યાર પછી નવ એમના એમ કૌંસની જગ્યાએ એમ વત્તા આઠ, જ્યાં એમ બરાબર થ્રી ક્યુ ઘન વત્તા સિક્સ ક્યુ સ્ક્વેર વત્તા ફોર ક્યુ છે. આમ કોઈપણ ધન પૂર્ણાંકનો ઘન નવેમ, નવેમ પ્લસ વન અથવા નવેમ પ્લસ આઠ સ્વરૂપનો હોય છે. કઈ રીતે? પહેલાં આપણને નવેમ સ્વરૂપનો ઘન મેળવો, ત્યાર પછી નવેમ પ્લસ વન સ્વરૂપનો ઘન મેળવો, ત્યાર પછી નવેમ પ્લસ આઠ સ્વરૂપનો ઘન મેળવો. તો આ થયો દાખલા નંબર પાંચ. અહીંયા બાળમિત્રો એક પોઈન્ટ એક પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે એક પોઈન્ટ બે ચાલુ કરીશું, એક પોઈન્ટ બેની થિયરી જોશું. તો અસ્તુ, જય સ્વામિનારાયણ. દરેક બાળકોને ખ્યાલ ના આવે તો બધા બાળકો ચોક્કસ મારો સંપર્ક કરી શકો છો.